વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ત્રિકોણમિતિય વિધેય છે એની આપણે ચર્ચા કરવાના છીએ. હવે આજે ફક્ત ત્રિકોણમિતિય વિધેય છે એની અંદર જે એકમ વર્તુળ આવે છે એનો ત્રિકોણમિતિની અંદર કઈ રીતના ઉપયોગ થાય તેની આપણે ચર્ચા કરવાના છીએ. જો મિત્રો તમારે A ગ્રુપ હોય કે B ગ્રુપ હોય, આ જે ત્રિકોણમિતિય વિધેયના ચરણ છે એના દાખલા તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં આવશે. ખાસ વધુ પડતો એનો ઉપયોગ ફિઝિક્સની અંદર થશે. માટે અહીંયા તમારે ત્રિકોણમિતિય વિધેય છે એ ફિઝિક્સના દાખલા અને ગણિતના દાખલામાં ઉપયોગી છે. A ગ્રુપ હોય તો એને મેથ્સમાં આવશે, B ગ્રુપ હોય તો એને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તેનો થોડોક ઉપયોગ આવશે. તો સૌપ્રથમ આપણે મુદ્દો જોઈએ, એકમ વર્તુળ. હવે એકમ વર્તુળ એટલે શું? તો જો જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય, ત્રિજ્યા 1 એકમ હોય અને કેન્દ્ર છે એ ઉગમ બિંદુ હોય, આ માપ લઈ અને જે વર્તુળ દોરવામાં આવે છે એ વર્તુળને એકમ વર્તુળ કહેવામાં આવે છે. જેનું કેન્દ્ર 0,0 એટલે કે ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. હવે 1 એકમ એટલે શું? તો કે તમે 1 સેન્ટીમીટર, 1 ઇંચ, 1 મીટર, 1 ફૂટ ગમે એ રાખી શકો. અહીંયા મેં જે વર્તુળ દોર્યું છે આ વર્તુળની ત્રિજ્યા છે 1 એકમ લીધી છે, એમનું કેન્દ્ર છે એ 0,0, આ કેન્દ્ર છે એ 0,0 થશે. હવે અહીંયા ત્રિજ્યા છે એ આપણે 1 એકમ લીધી છે, 1 મીટર, 1 સેમી કોઈ પણ હોય. તો વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર છે 2πr. હવે અહીંયા ત્રિજ્યા 1 એકમ છે, માટે ત્રિજ્યા છે 1 એકમ છે, માટે એકમ વર્તુળ નો પરિઘ થશે 2π, કારણ કે r ની જગ્યાએ તમારે 1 મૂકવાનો છે, 1 સાથે ગુણાકાર કરો એટલે 2π આવશે. હવે આપણે અહીંયા એક વર્તુળ દોરેલ છે જેની ત્રિજ્યા છે 1 એકમ લીધી છે અને વર્તુળ દોર્યું છે. આ ત્રિજ્યા છે 1 એકમ છે. હવે વર્તુળના અહીંયા આપણે કોઈ પણ, તમે 10મા ધોરણમાં શીખી ગયા છો આલેખ, આલેખની અંદર તમારે x અક્ષ અને y અક્ષ દોરવા પડતા હતા. આલેખની અંદર x અક્ષ અને y અક્ષ દોરીએ, જ્યાં બે બિંદુ ભેગા થાય છે ત્યાં આયામ હોય છે 0,0. આવું 10મા ધોરણમાં શીખાતા. હવે આને તમે 10મા ધોરણમાં પ્રથમ ચરણ કહેતા, આને બીજું ચરણ, આને ત્રીજું ચરણ અને આને ચોથું ચરણ. આવા 4 ચરણ તમે 10મા ધોરણની અંદર જે આલેખ દોરતા હતા ત્યારે કહેતા હતા. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પ્રથમ ચરણમાં આયામ હોય છે 2+, આ x યામ છે અને આ y યામ, બે યામ કેવો હોય છે પ્લસ. બીજા ચરણની અંદર માઇનસ પ્લસ, એટલે કે આ x યામ માઇનસ હોય અહીંયા અને y યામ છે પ્લસ. ત્રીજા ચરણમાં બે માઇનસ x અને y. ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ, x યામ પ્લસ અને y યામ છે માઇનસ. આવું તમે 10મા ધોરણમાં શીખાતા. અહીંયા બે કિંમત છે ધન, એટલે એનો x યામ ને y યામ ધન થાય. અહીંયા x યામ ઋણ છે, y યામ ધન, એટલે માઈનસ અને પ્લસ. અહીંયા x યામ ઋણ થાય અને y યામ ઋણ થાય એટલે માઈનસ માઈનસ. ચોથું ચરણ એમાં પ્લસ અને માઈનસ. આવા યામ તમે શીખી ગયા. આ મુદ્દો એટલા માટે કારણ કે આપણે જે ત્રિકોણમિતિના જે 4 ચરણ છે એના આધારે જે સૂત્ર બને છે એનો ઉપયોગ કેમ કરવો તે શીખવાનું છે. હવે અહીંયા આપણે આ x અક્ષ અને y અક્ષ, x અક્ષ અને y અક્ષ દોરવાથી આપેલા વર્તુળના ચાર ભાગ થાય છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. એક એકમ ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોર્યું. આ વર્તુળ એકમ વર્તુળ છે. એની અંદર આપણે x અક્ષ ને y અક્ષ દોરવાથી એના ચાર ભાગ બન્યા. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. હવે આ ચાર ચરણ બન્યા. હવે ત્રિકોણમિતિની અંદર એક નિયમ છે, ઓલ STC. નિયમ યાદ રાખજો, ઓલ STC. અહીંયા લખીએ પ્રથમ ચરણમાં ઓલ STC. ઓલ STC શું છે એની ચર્ચા આપણે હમણાં કરશું. હવે તમે કોઈ પણ વર્તુળ દોરો, અહીંયા જીવા, પછી ખૂણા તમે શીખી ગયા છો કોણ માપકની અંદર. આ રીતનું જે અર્ધવર્તુળ છે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140 અને અહીંયા 180. 0 થી લઈને અહીંયા 180 અર્ધવર્તુળ છે. આગળ જાઓ તો આ રીતની થાય. અહીંયા આપણે જે 0, અહીંયા આવશે 90, અહીંયા 120, આગળ જતા અહીંયા 270 અને અહીંયા ફરી પાછા પહોંચીએ તો 360. 0 થી શરૂઆત કરી, 0, 90, 180, 270, 360. એક રાઉન્ડ પૂરો થાય છે. એક રાઉન્ડ 360, એક રાઉન્ડ પૂરો. પછી આગળ જાઓ એટલે બીજો રાઉન્ડ શરૂ થાય. એના માટે તમારે 9 એકનો ફાળો યાદ રાખવાનો. 9 એક 9 એટલે 90, 9 2 8 એટલે 180, 9 3 27 270, 9 4 36 360. એટલે કે 9 નો યાદ રાખો તો 90 નો પાડો. 9 4 36, 9 5 45, 9 5 45 એટલે 45 પાછળ મિનિટ 450, 9 6 54 54 એટલે પાછળ મિનિટ 540, 9 7 63. આમ રાઉન્ડ આગળ આગળ ફરતું રહે. એક રાઉન્ડે 360 એક રાઉન્ડ પૂરો થાય છે. હવે આવું 10મા ધોરણમાં તમે લખતા 0, 90, 180, 270, 360. અહીંયા આપણે 11 સાયન્સની અંદર 90 ને કહેવાનું છે π/2. પણ પાઈ, અહીંયા પાઈની કિંમત 22/7 લેવાની નથી, કારણ કે અહીંયા પાઈનું માપ છે રેડિયનમાં છે. રેડિયનને અંશમાં કેમ ફેરવવું અને અંશને રેડિયનમાં કેમ ફેરવવું એના માટે હું આગળ એક વિડીયો બનાવીશ. અત્યારે આપણે પાઈ, પાઈ એટલે 22/7 નથી, પાઈનું માપ રેડિયનમાં છે એટલે π/2 એટલે 180/2 એટલે 90. પાઈની કિંમત અહીંયા 180 અંશ લેવાની થાય. 180/2 એટલે 90. અહીંયા 180 એટલે પાઈ, અહીંયા 270 ને કઈ 3π/2 અને 360 ને 2π. તમારે ફક્ત યાદ રાખવાનું પાઈ એટલે 180, 180/2 એટલે 90, π/2. 90 ને કહેવાય છે π/2. 180 એટલે પાઈ, અહીંયા 3π/2 એટલે 3/2 ગુણ્યા 180 અને છેદ ઉડાડો 90 તો 180 2/2 9 3 7 270. તો અહીંયાનું માપ છે 270. હવે આજે આપણે માપ લખી નાખ્યા છે 0, π/2, પાઈ, 3π/2 અને 2π. કોને 2π કહેવાય તો કે 360 ને, પાઈ તો કે 180, π/2 એટલે 90, 3π/2 એટલે 270. ફરી એક વખત ગેપ માપ આપ્યા છે પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. ઓલ STC નો નિયમ. હવે અહીંયા ત્રિકોણમિતિની અંદર ચાર ચરણને કારણે એના 24 સૂત્ર બને છે. ત્રિકોણમિતિ વિધેય 6 છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. પણ મોસ્ટ ઓફ દાખલાની અંદર સાઇન, કોસ અને ટેનનો ઉપયોગ થાય છે. કોટ, સેક અને કોસેકનો ઉપયોગ થતો નથી. એટલા માટે આપણે પ્રથમ ચરણની અંદર 6 સૂત્ર, બીજા ચરણમાં 6, ત્રીજા ચરણમાં 6 અને ચોથા ચરણમાં 6 6, 4, 24 આ 24 સૂત્રના નિયમ તરીકે ઓળખાય છે। ત્રિકોણમિતિના 24 સૂત્ર જેનો દાખલાની અંદર ફિઝિક્સના દાખલાની અંદર કોણ માપકમાં ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે। प्रथम चरण हवे अहींया प्रथम चरण એટલે આટલો ભાગ છે આટલો આ જે ભાગ છે પ્રથમ ચરણ છે અહીંયા 0 અને અહીંયા 90 આ પ્રથમ ચરણનો ભાગ છે। હવે જો આ 90 છે આ એંગલ છે ને ધીમે ધીમે નીચે લઈ આવો તો અહીંયા ખૂણામાં ઘટાડો થાય। અહીંયા માની લો કે આ ખૂણો છે 60 ની આજુબાજુ કદાચ હશે 90 નથી હવે આમ રાખો તો આ 90 પણ અહીંયા નીચે લાવો એટલે ખૂણામાં ઘટાડો અત્યારે નિયર અબાઉટ 45 ની આજુબાજુ હોય છે બરાબર। તો નીચે આવતા ખૂણામાં ઘટાડો થયો આ એંગલ છે આ નીચે આવે એટલે ખૂણામાં ઘટાડો આમ જાય તો વધારો ફરી પાછો નીચે એટલે ખૂણામાં ઘટાડો આમ જાય એટલે ખૂણામાં વધારો। હવે ખૂણાની અંદર કેટલો ઘટાડો થાય છે એ આપણને ખબર નથી। मानी लो कि अहींया आ खूणानी अंदर आ माप छे थीटा तो खूणानी अंदर थीटा जेटलो घटाडो थाय छे 90 हता एमांथी थीटा जेटलो घट्यो એટલે પ્રથમ ચરણમાં થાય π/2 - થીટા। અહીંયા મે લખ્યું છે π/2 - થીટા કારણ કે થીટાની અંદર એટલો ઘટાડો થાય ખૂણાનો અહીંયા ઘટાડો થાય છે કેટલો ઘટાડો થાય થીટા જેટલો એટલે લખો π/2 - થીટા। तो प्रथम चरण से एवं π/2 - थीटा क्या नाम है सूत्र। હવે આપણે અહીંયા ત્રણ સૂત્ર લેવું sin cos અને tan। તો પ્રથમ ચરણનું પહેલું સૂત્ર થાય sin π/2 - થીટા બીજું cos π/2 - થીટા ત્રીજું tan π/2 माइनस थीटा। હવે જો તમે 10મા ધોરણની અંદર આવું શીખાતા sin 90 - થીટા ત્યારે લખતા બરાબર cos થીટા। તો આ એ જ છે અહીંયા 90 ની જગ્યાએ યોગ π/2 જે 10મા ધોરણમાં આપણે ઉલ્લેખ કર્યો હતો તે। હવે અહીંયા આપણે જોવાનું છે ઓલ ત્યારે 10મા ધોરણની અંદર ફક્ત ચાર સૂત્ર આવતા પ્રથમ ચરણ આપણે આજે ચાર ચરણની વાત કરવાના ठीक। અહીંયા લખ્યું છે પહેલામાં ઓલ નો અર્થ થાય બધા બધા એટલે sin cos tan cot sec ને cosec 6 એ 6 વિધેય। પ્રથમ ચરણમાં લખ્યું ઓલ નો અર્થ થાય છે ઓલ એટલે બધા એટલે પ્રથમ ચરણમાં બધા વિધેય ધન થાય। અહીંયા sin નો cos કરી નાખવાનું વિધેય બદલાઈ જાય છેદમાં π/2 આવે π/2 આવે 3π/2 આવે 5π/2 આવે 7π/2 આવે 9π/2 આવે 11π/2 આવે ત્યારે વિધેય બદલાય પાઈ 2π 3π 4π 6π 7π 8π 9π એવા વિધેય આવે ત્યારે વિધેય બદલાતું નથી। અહીંયા sin નો થઈ જાય cos અને અહીંયા જે ખૂણો છે θ અહીંયા cos છે તો cos નો થઈ જાય sin અને જે ખૂણો છે અહીંયા જે ખૂણો છે θ tan નો થઈ જાય cot અહીંયા જે ખૂણો છે આવશે ખૂણો θ। હવે બીજા ચરણની અંદર વાત કરીએ તો जो अहीं आपणे लीधुं हतुं आ रीते के आने नीचे आवा दो तो आम घटाडो थाय केटलो घटाडो थाय तो के थीटा जेटलो એટલે લખો આપણે π/2 - થીટા। આની જ વાત કરીએ હવે અહીંયા 90 છે હવે આને આ સાઈડ આવો તો 100 110 120 130 140 150 આમ દેતા વધારો થાય અહીંથી આ બાજુ આવતા વધારો થાય ખૂણામાં બધા છે. અત્યારે કદાચ ખૂણો 130 ની આજુબાજુ હશે એવું માનું છે, માપ નથી આપણી ચોક્કસ. આ રીતે તો થીટા ની અંદર વધારો થયો, ખૂણાની અંદર વધારો થયો. કેટલો વધારો થયો તો કે π/2 પ્લસ થીટા. કેટલો વધારો થયો તો કે થીટા જેટલો. ખબર નથી આપણને 90 100 થાય 110 થાય 120 થાય 130 થાય 140 કેટલો વધારો તો કે થીટા જેટલો. એટલે આપણે લખું π/2 પ્લસ થીટા. તો બીજા ચરણની અંદર અહીંયા આપણે લખશું π/2 પ્લસ થીટા. તો હવે જોઈએ sin π/2 પ્લસ થીટા cos π/2 પ્લસ થીટા tan π/2 પ્લસ થીટા. હમણાં જ મેં તમને કીધું છેદમાં π/2 હોય, છેદમાં 2 હોય, પાઈના છેદમાં 2 હોય એટલે વિધેય બદલાઈ જાય. sin નું cos એટલે cos થીટા, cos નું tan tan cos નું sin, tan નું cot, sin નું cos, cos નું sin, tan નું cot. હવે અહીંયા જોવાનું છે, અહીંયા આપણે કીધું ઓલ એટલે બધા વિધેય ધન થાય. અહીંયા આપણે આપ્યું છે s, s ફોર sin, s ફોર sin. તો અહીંયા sin વિધેય છે એ એક ધન થાય, બાકીના વિધેય છે ઋણ થાય. તો sin અહીંયા લખો, તો અહીંયા પ્લસ બાકીના બે માઇનસ. ઓરેસ્ટીસીના નિયમ મુજબ બીજા ચરણની અંદર s એટલે sin વિધેય છે એ ધન થાય, બાકીના વિધેય છે ઋણ થાય. તો અહીંયા sin છે એટલે એનો જવાબ જે આવશે પ્લસમાં આવશે, બાકીના વિધેયનો જવાબ છે એ માઇનસમાં આવશે. એટલે cos હોય તો માઇનસ થઈ જાય, tan હોય તો માઇનસ થઈ જાય, અને વિધેય જે બદલાવાનું છે તો બદલાવાનું છે. એટલે અહીંયા પ્લસ લખવાની વખતે જરૂર છે નહીં, પ્લસ ન લખેલું એટલે સમજી વખતે પ્લસ છે. sin છે એનું કોસમાં રૂપાંતર થયું, કોસનું સાઇનમાં રૂપાંતર. પણ ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે બીજા ચરણની અંદર sin છે એ ધન થાય એટલે પ્લસ, બાકીના વિધેય ઋણ થાય એટલા માટે અહીંયા માઇનસ. ત્રીજું ચરણ, હવે ત્રીજા ચરણની ચર્ચા પહેલા કરતા પછી એક આપણે આગળ મુદ્દો લઈ લઈએ. આના માટે 180 અહીંયા છે એટલી વાત કરીએ તો આ 90 થી 180, આ 90 છે 180. જો આ પાઈ અહીંયા 180 છે, આ 180, આ 90 છે, આ 180 ને હું ઉપર લઈ જાઉં તો અહીંયા ઘટાડો થયો, આમ લઈ આવું તો વધારો થયો. 180 ની વાત કરું છું, 180 છે એને આગળ લઈ જાઉં તો ઘટાડો થયો, આમ લઈ આવું તો વધારો થયો. એટલે 180 આમ ઉપર જાય એમાં ઘટાડો થાય. કેટલા ઘટાડો થાય તો કે થીટા જેટલો. એટલા માટે હું લખી આપું પાઈ માઇનસ થીટા બીજા અંતરની અંદર. 180 છે, આ 180 એને હું ઉપર લઈ જાઉં તો આ 180 એટલે પાઈ, પાઈને ઉપર લઈ જાઉં તો આમ ઘટશે. એટલે મેં લખ્યું પાઈ માઇનસ થીટા, થીટા જેટલો ઘટાડો થાય છે. કયા ચરણની અંદર? બીજા ચરણની. તો 4, 5 અને 6 બીજા ચરણમાં એનો ઘટાડો થાય છે. મેં સૂત્ર લખ્યું 4, 5 અને 6. તો એના માટે અહીં આવશે પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા માટેના સૂત્ર sin પાઈ માઇનસ થીટા cos પાઈ માઇનસ થીટા tan પાઈ માઇનસ થીટા. દરેકની અંદર 6 સૂત્ર બનશે અને આપણે જગ્યા રાખી આગળ આવશે અહીંયા પાઈ માઈનસ થીટા માટે ફરીથી જોવો છેદમાં 2 નથી અહીંયા પાઈ છે અહીંયા પાઈ છે અને અહીંયા પાઈ છે છેદમાં 2 નથી છેદમાં 2 હોય તો જ વિધેય બદલાશે અહીંયા sin ના sin અહીંયા cos ના cos tan ના હવે ફરી પાછું જોવાનું છે કયા ચરણની વાત આલે છે તો કે બીજા ચરણમાં પાઈ માઈનસ થીટા ક્યાં છે પાઈ માઈનસ થીટા અહીંયા છે અહીંયા બીજા ચરણમાં છે બીજા ચરણની અંદર ઓએલએસટીસી ના નિયમ પ્રમાણે કોણ ધન થાય sin 1 ધન થાય ઓએલએસટીસી ના નિયમ પ્રમાણે ધન કોણ થાય તો કે sin sin ધન થાય એટલે અહીંયા પ્લસ બાકીના કેવા થાય તો કે ઋણ તો સૂત્ર એકદમ હેલા છે અને ટ્રિક થી યાદ રાખવાના છે જેથી કરીને તમને દાખલામાં પ્રોબ્લેમ આવે નહીં હવે અહીંયા વાત કરું જો અહીંયા 180 હતા આ 180 નામ લે એટલે ઘટાડો એ બીજા ચરણ લખો હવે આ 180 છે હવે આ 180 છે એ આગળ જતા વધશે 190 200 220 230 એટલો વધારો થાય આમ ઘટાડો આ 180 ને નીચે લઈ જાઓ 180 નીચે લઈ જાઓ તો આ વધારો થયો બરાબર છે 180 190 200 210 220 આ રીતનો વધારો થાય કેટલો વધારો થાય મને ખબર છે નહીં એટલા માટે હું લખું છું થીટા જેટલો વધારો કેટલો વધારો થાય છે થીટા જેટલો તો કે કેમાં વધારો થયો તો કે આ પાઈમાં પાઈમાં વધારો થયો કેટલો તો કે થીટા જેટલો એટલે અહીં આવશે પાઈ પ્લસ થીટા પાઈ પ્લસ થીટા તો પાઈ પ્લસ થીટા કયા ચરણની અંદર લખ્યું છે ત્રીજા ચરણમાં તો અહીં આપણે પાઈ પ્લસ થીટા નું સૂત્ર લખીએ હવે જો ફરી પાછા આપણે ત્રણ જ વિધેય લઈએ sin cos અને tan sin पाई प्लस थीटा कोस पाई प्लस थीटा टेन पाई प्लस थीटा અહીંયા જો પાઈ જ છે છેદમાં 2 નથી છેદમાં 2 હોય તો જ વિધેય ફેરવવાનું બાકી એમ sin cos અને tan એમનું મૂકી દો છેદમાં 2 હોય તો ઉલટું કરી નાખો sin નું cos cos હોય તો sin tan હોય તો cot હવે આપણે ત્રીજા ચરણની અંદર વાત કરી છે ત્રીજા ચરણની અંદર અહીંયા આપ્યું છે t olstc આ t t for tan તો tan વિધેય છે એ ધન થાય તો સ્વાભાવિક છે tan અહીંયા છે અહીંયા જોવાનું કણ અહીંયા જે મૂકી દે નિશાની અહીંયા જો રકમમાં કોણ છે ત્યાં e ધન થાય એવું જ આયા sin ધન હતું અહીંયા જોવાનું નથી ઘણા અહીંયા sin જોઈ અને પ્લસ મૂકી દે અહીંયા જોઈ નથી મૂકવાનું sin વિધેય જે રકમની વાત કરી છે તે હવે tan વિધેય તો ત્રીજા ચરણની અંદર tan ધન થાય અહીંયા tan છે એટલે આપણે પ્લસ મૂક્યા બાકીના બેનું હવે આવી જ વાત કરીએ હવે 270 તો 270 માટે આ રીતનું એંગલ અહીંયા 270 છે 3π/2 270 ને કહેવાય 3π/2 જો આ 270 છે એ આમાં આવશે કટશે આ 270 છે 270 ને હું આમ લઈ આવું તો ઘટાડો થયો કેટલો ઘટાડો થયો તો કે થીટા જેટલો આપણી પાસે ખૂણો છે ને એટલે આપણે કે થીટા જેટલો ઘટાડો છે ફરીથી કહું આ 3π/2 એને હું આમ લેતો તો આ ઘટાડો થયો તો 3π/2 ની અંદર થીટા જેટલો ઘટાડો થાય છે તો આપણે લખી શકીએ 3π/2 માઈનસ થીટા ત્રીજા ચરણની અંદર એટલો ઘટાડો થયો તો હવે ત્રીજા ચરણના 3π/2 માઈનસ થીટા માટે ત્રીજા ચરણના 3π/2 માઈનસ થીટા માટેના સૂત્ર sin 3π/2 માઈનસ થીટા cos 3π/2 માઈનસ થીટા tan 3π/2 માઈનસ થીટા। चलो क्या चरण के अंदर बात करे छे तो के तीजा चरण ने तीजा चरण ની વાત કરે। ત્રીજા ચરણમાં ઓનેસ્ટીસીનો નિયમ પ્રમાણે કોણ છે tan છે એટલે ઈ ધન થશે। હવે અહીં આપણે છેદમાં શું આવ્યો π/2 છેદમાં 2 આવ્યા છે। π/2 શબ્દ આવે એટલે વિધેય ફરી જાય sin નો cos cos નો sin tan નો cot। ત્રીજા ચરણની અંદર જોવાનું છે હવે આ tan છે રકમમાં જોવાનું કીધું મેં રકમમાં જોવાનું છે tan છે તો ત્રીજા ચરણમાં કોણ ધન થાય ઓલેસ્ટીસીનો નિયમ પ્રમાણે t for tan tan ધન થાય એટલે આ પ્લસ બાકીના વિધેય કેવા થાય તો કે ઋણ અહીંયા ઋણ તો ત્રીજા ચરણના 6 સૂત્ર બની ગયા। અહીંયા all s t all s t c અહીંયા t લખી નાખીએ t। હવે આવે છે ચોથું ચરણ चौथा चरण की बात करिए तो फरी पाछो चौथो चरण आटलो भाग आ तमारो चौथो चरण आटलो भाग आ चौथो चरण थियो रेडी। तो અહીંયા 270 છે આ 270 છે તો 270 નો આમ લઈ જાવ તો વધારો થાય ઘટાડો તો કે વધારો ફરી પાછો 270 આગળ જાય 280 290 300 310 જે કઈ થાય રેડી। 270 વાળો આમ જાય એટલે વધારો ફરી પાછું 270 વાળો આમ જાય એટલે વધારો કેટલો વધારો તો કે થીટા જેટલો। તો આપણે 270 માં વધારો કર્યો 270 એટલે 3π/2 પ્લસ થીટા ફરી પાછું એક વખત જો આ 270 એટલે 3π/2 અહીંયા 290 એટલે એટલો વધારો 3π/2 માં વધારો થાય છે એટલે કેટલો તો કે થીટા જેટલો 3π/2 પ્લસ થીટા। એના માટે લખીએ આપણે sin 3π/2 પ્લસ થીટા cos 3π/2 પ્લસ થીટા tan 3π/2 પ્લસ થીટા। જો મિત્રો અહીંયા π/2 છેદમાં π/2 આવે એટલે વિધેય બદલાય sin નું cos અહીંયા cos છે cos નું sin tan નું cot અહીંયા sin અહીંયા જે ખૂણો લાગુ પડશે થીટા છે અહીંયા જે ખૂણો લાગુ પડશે દરેક સૂત્રની અંદર આ જે અહીંયા પાછળ જે આપ્યો છે એ ખૂણો લાગુ પડે। અહીંયા થીટાની જગ્યાએ આલ્ફા લખ્યું તો અહીંયા આલ્ફા આવશે થીટાની જગ્યાએ ગેમા લખ્યું તો અહીંયા ગેમા આવશે થીટાની જગ્યાએ ડેલ્ટા લખ્યું તો અહીંયા ડેલ્ટા આવશે। હવે કયા ચરણની વાત આવે છે ચોથા ચરણની। ચોથા ચરણની અંદર ઓલેસ્ટીસી ના નિયમ મુજબ કોણ આવે c for cos c for cos તો cos વિધેય છે ધન થાય cos વિધેય ધન થાય એટલે ગણાય અહીંયા જો અહીંયા નહીં અહીંયા cos છે ધન છે तो cos ની સામે જે છે વિધેય અહીંયા પ્લસ મૂકી દો cos ધન થાય અહીંયા જોવાનું નથી અહીંયા લખવાનું નથી અહીંયા પ્લસ કે માઈનસ નો આવે અહીંયા જો ત્રીજા ચોથા ચરણની અંદર cos ધન થાય અહીંયા cos એટલે ધન બાકીના ઋણ હવે 360 ની વાત કરીએ, આ 270, અહીંયા 360, આ 360 છે, આ 270 છે, આ 360 છે, આ 360 નો નીચે લઈ આવો તો શું થાય? ઘટાડો. અહીંયા 360 નીચે આવે 350, 340, 320, 310 આમ ઘટતું થાય. તો આ 360 ને હું નીચે લઈ આવું તો ઘટાડો થાય 360 એટલે 2π. 2π ની અંદર આમ ઘટાડો થતો થાય. કેટલો ઘટાડો થાય? તો કે થીટા જેટલો. ની વાત કરી, આ 2π છે ને નીચે એટલે ઘટાડો થાય, તો કેના માટેનું સૂત્ર લખીએ? sin 2π - θ cos 2π - θ tan 2π - θ. કેટલામો ચરણ છે? ચોથું. ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે ચોથા ચરણમાં કોણ આવે? c. c એટલે cos, તો cos વિધેય કેવું થાય? ધન. અહીંયા આવશે પ્લસ. બાકીના કેવા થાય? ઋણ. તો બાકીના છે એ ઋણ થાય એટલે અહીંયા માઈનસ. હવે જો છેદમાં 2 છે તો કે નહીં, 2π છે, પાઈના છેદમાં 2 નથી. પાઈના છેદમાં 2 હોય તો જ વિધેય ફેરવવાનું. 2π કે નકરા પાય કે 5π 4π તો વિધેય ફરશે નહીં. સાઈનના સાઈન, કોસના કોસ અને ટેનના ટેન. રેડી? તો આના 6 સૂત્ર પૂરા થઈ ગયા. બીજા ચરણના, ત્રીજા ચરણના અને ચોથા ચરણના પૂરા. હવે બાકી રહ્યું પહેલું ચરણ, એમાં 4, 5 ને 6 આ 3 ક્રમ બાકી છે. હવે જોઈએ આ 360 એક રાઉન્ડ પૂરો કરી લીધો. 0, 90, 180, 270, 360 એક રાઉન્ડ પૂરો થઈ ગયો. ફરી પાછું તમે ચક્કર લગાડવાનું ચાલુ કરો એટલે અહીંયા આવો. અહીંથી શરૂઆત કરી આમ રાઉન્ડ ફરીને અહીંયા આવશો એટલે 360. હવે આપણે આગળનું ચક્કર મારીએ. આગળનું ચક્કર 360 નું. 360 આગળ જાય 370, 400, 410, 400 આગળ જતું જાય. આ 360 છે, એક રાઉન્ડ પૂરો થાય. 0, 90, 180, 270 ને 360. હવે 360 ને આગળ જવા દો તો આગળ જતા 370 થાય, 380 થાય, 390 થાય. તો 360 માં કેટલો વધારો થાય? તો કે થીટા જેટલો. 360 એટલે કોણ? તો કે 2π. કેટલો વધારો? થીટા જેટલો. ફરી પાછો એક રાઉન્ડ પૂરા કરીને આવો એટલે ફરી પાછા હતા ને એને આવ્યો મૂળ જગ્યાએ. તમે ચક્કર ફરો ગોળ, આમ ફરી ફરી પાછા આવો. એક રાઉન્ડ પૂરો થાય એટલે મૂળ જગ્યાએ આવી જાવ. એમાં રાઉન્ડ ફરીને આવે એટલે મૂળ જગ્યાએ. મૂળ જગ્યા એટલે 360 આગળ જાય તો 370 એ તો ક્યાં આવે? પહેલા ચરણમાં. એટલે મેં જગ્યા લખી હતી 2π પ્લસ થીટા માટે. 2π પ્લસ થીટા માટે સૂત્ર લખીએ તો sin 2π પ્લસ થીટા cos 2π પ્લસ થીટા અને tan 2π પ્લસ થીટા. કયા ચરણમાં લખ્યું? તો કે પહેલા ચરણમાં. કયા ચરણમાં લખ્યું? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં કોણ છે? all. all એટલે બધા. બધા એટલે દરેક. બધા ધન થાય. પ્લસ લખવાની જરૂર છે નહીં. છેદમાં 2 નથી. જો 2π છે, છેદમાં 2 નથી. પાઈ છે, છેદમાં 2 નથી. અહીંયા પાઈ છે, છેદમાં 2 નથી. 2 ન હોય તો વિધેય એનું જ રહે. સાઈનના સાઈન, કોસના કોસ અને ટેનના ટેન. તો અહીંયા એક રાઉન્ડ આખો આપણો પૂરો થયો. કેટલા સૂત્રો થયા? પ્રથમ ચરણના 6, બીજા ચરણના 6, ત્રીજા ચરણના 6 અને ચોથા ચરણના 6, 6, 4, 24 સૂત્ર કહેવાય છે. આ જે એકમ વર્તુળ છે એના 24 સૂત્ર છે. 24 સૂત્રની થિયરી પણ આવતી હવે આગળ બોર્ડમાં નીકળી ગઈ છે. આ 24 સૂત્ર છે તમને ફિઝિક્સના દાખલા ગણવામાં ખાસ ઉપયોગી થશે. એટલે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ, દરેક મિત્રોએ આ શીખવા જેવું છે. ફરીથી એક વખત વાત કરી દઈએ તો કે આપણે એકમ વર્તુળ લીધું. એકમ વર્તુળ એટલે કોણ? જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને તેની ત્રિજ્યા એકમ વર્તુળ, 1 એકમ હોય, તેની ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. વર્તુળનો પરિઘ, तो कि वर्तुळनो परी केटलो थाय 2πr હવે ત્રિજ્યા 1 એકમ છે એટલે આપણે મૂકી r ની જગ્યાએ 1 એટલે એનો પરીખ થાય 2π અહીંયા જે વર્તુળ છે એનો પરીખ થાય 2π હવે આપણે પહેલા નામ લખ્યા હતા 0 90 180 270 360 90 ને કહેવાય π/2 180 ને કહેવાય પાઈ 270 ને કહેવાય 3π/2 અને 360 ને કહેવાય 2π હવે ચરણની અંદર આને પ્રથમ ચરણ અને બીજું ચરણ અને ત્રીજું ચરણ અને ચોથું ચરણ અને પહેલા ચરણમાં ઓલેસ્ટીસી નો નિયમ પહેલું ચરણમાં ઓલ બીજા ચરણમાં એસ ત્રીજા ચરણમાં ટી અને ચોથા ચરણની અંદર સી અહીં આપણે 3π/2 પ્લસ થીટા એટલો વધારો થાય અને અહીંયા 2π માઈનસ થીટા આગળ તો કે આ 90 છે આ 90 ને નીચે આમ લઈ આવો એટલે ઘટાડો થાય કેટલો ઘટાડો થાય તો કે થીટા જેટલો એટલે લખું π/2 - થીટા આ 90 છે આ 90 ને આ બાજુ લાવું તો 90 માં વધારો થાય એટલે આપણે લખું π/2 + થીટા હવે આ 180 આ 180 આ 180 ને ઉપર લઈ જાઓ તો ઘટાડો થાય એટલે લખું π - થીટા આ 180 છે એને નીચે લઈ આવું તો વધારો થાય એટલે આપણે લખું π + થીટા અહીંયા આ 270 આ 270 છે આ 270 ને હું આમ નીચે આગળ લઈ આવું તો ઘટાડો થાય એટલે 3π/2 - થીટા એવી રીતના આ 270 છે એને હું આમ લઈ જાવ તો વધારો થાય એટલે 3π/2 + થીટા એવું જ આવ્યું આ 2π છે એને હું નીચે લઈ આવું એટલે ઘટાડો થાય π - થીટા એવું જ રીતના 2π છે એને ઉપર લઈ જાવ તો વધારો થાય 2π + થીટા હવે અહીંયા કિંમત મૂકી π/2 - થીટા આ 193 અને 193 2π + થીટા એવું જ આયા π/2 + થીટા એનું સૂત્ર અને π - થીટા એનું સૂત્ર એટલે આવશે બીજા ચરણમાં આ બે બીજા ચરણમાં આ બે પ્રથમ ચરણમાં π + થીટા અને 3π/2 - થીટા ઈ બે આવશે ત્રીજામાં π + થીટા અને 1 થી 3 4 5 6 એવું જાય 3π/2 + થીટા અને 2π - થીટા એ આવશે ચોથા ચરણમાં તો આનો મિત્રો એક વખત અભ્યાસ કર્યો હવે આગળ અહીંયા ત્રિજ્યા 1 એકમ છે એટલે અહીંયા યામ થાય x અક્ષના યામ થાય અહીંયા યામ થાય 1 અને 0 તમે યામ 9મા ધોરણમાં મૂકતા શીખી ગયા છો આ x યામ અને y હવે અહીંયા ન્યાય એમ થાય yx પર નું બિંદુ છે એટલે એના યામ થાય 0 અને 1 એવી રીતના અહીં આ બાજુ અહીંયા 0 હોય તો આ બાજુ -1 -2 -3 એટલે અહીંયા યામ થાય -1 0 આ x યામ અને y અહીંયા યામ થાય 0 અને -1 x યામ અને y કારણ કે આ બિંદુ yx પર છે આ y ડેશ અને અહીંયા આપણે x ડેશ લખી ફરી પાછું કે 1 0 કેમ આવ્યો તો કે અહીંયા 0 છે આ 1 એકમ લંબાઈ છે અહીંયા 0 અને આ લંબાઈ છે 1 એકમ 1 મીટર અથવા 1 ફૂટ ગમે તે એટલા માટે 1 એકમ લંબાઈ લીધી અહીંયા આપણે જે મૂકીએ તો એના યામ થાય 1 0 આ yx પરનું બિંદુ છે એના યામ થાય 0 અને 1 અહીંયા આના યામ થાય -1 0 કારણ કે 0 ને આ બાજુ આવીએ એટલે માઈનસ કિંમત એ જ નીચે પણ માઈનસ કિંમત હોય એટલે એના યામ થાય 0 હવે આના પરથી તમારે sin અને cos ની કિંમત કેમ મેળવવી એ શીખવાડું તો અહીંયા x અને y લખ્યું છે એ ચેક કી અહીંયા લખી નાખવાનું cs અહીંયા x અને y લખ્યું છે અહીંયા લખી નાખીએ cs અહીંયા x અને y લખ્યું છે એની જગ્યાએ લખીએ cs અહીંયા x અને y લખ્યું એની જગ્યાએ લખીએ cs એટલે હું c મીન્સ cos s sin જો અહીંયા આપણી પાસે બે કિંમત મેળવી છે શરૂઆત અહીંથી કરીએ એટલે અહીંયા 0 હોય તો cos 0 અહીંયા 0 શરૂઆત કરીએ 0 90 180 270 cos 0 તો અહીંયા જો c ની નીચે લખ્યું cos 0 ની કિંમત થાય 1 એટલે s એટલે sin sin 0 साइन 0 ની કિંમત થાય છે. ઉપર જાવ અહીંયા લખા 90, અહીંયા લખું sin s તો sin 90 એટલે π/2. જો sin s ની નીચે લખો 1, s ની નીચે 1 અને c ની નીચે 0 cos 90 ની કિંમત થાય ની 0. અહીંયા જો 180 એટલે π तो पाई માં cos की कीमत -1 c ની નીચે છે -1 s ની છે 0 तो के cos पाई -1 sin पाई 0 આટલો ભાગ આવે ચોથું ચરણ થયું. રેડી તો અહીંયા 270 છે આ 270 છે તો 270 નો આમ લઈ જાવ તો વધારો થાય ઘટાડો तो के વધારે ફરી પાછું 270 આગળ જાય 280 290 300 310 જે કઈ થાય. રેડી 270 વાળો આમ જાય એટલે વધારો ફરી પાછું 270 વાળો આમ જાય એટલે વધારો કેટલો વધારો તો કે થીટા જેટલો. તો આપણે 270 માં વધારો કર્યો 270 એટલે 3/2 પ્લસ થીટા. ફરી પાછું એક વખત જો આ 270 એટલે 3π/2 અહીંયા 290 એટલે એટલો વધારો 3π/2 માં વધારો થાય છે એટલે કેટલો તો કે થીટા જેટલો 3π/2 પ્લસ થીટા. એના માટે લખીએ આપણે sin 3π/2 પ્લસ થીટા cos 3π/2 प्लस थीटा tan 3π/2 प्लस थीटा. जो मित्रों अहींया π/2 छेद में π/2 आवे એટલે વિધેય બદલાય. sin નું cos અહીंया cos છે cos નું sin tan નો cot અહીંયા sin અહીંયા જે ખૂણો લાગુ પડશે થીટા છે અહીંયા જે ખૂણો લાગુ પડશે દરેક સૂત્રની અંદર આ જે અહીંયા પાછળ જે આપ્યો છે એ ખૂણો લાગુ પડે. અહીંયા થીટાની જગ્યાએ આલ્ફા લખ્યું તો અહીંયા આલ્ફા આવશે, થીટાની જગ્યાએ ગેમા લખ્યું તો અહીંયા ગેમા આવશે, થીટાની જગ્યાએ ડેલ્ટા લખ્યું તો અહીંયા ડેલ્ટા આવશે. હવે કયા ચરણની વાત આવે છે? ચોથા ચરણની. ચોથા ચરણની અંદર ઓલેસ્ટીસી ના નિયમ મુજબ કોણ આવે? C for cos तो cos विधेय छे धन થાય. cos विधेय धन થાય એટલે ગણે આયા જો આયા નહીં આયા cos છે ધન છે તો cos ની સામે જે છે વિધેયને આપણે મૂકી દો. cos ધન થાય આયા જોવાનું નથી, આયા લખવાનું નથી, આયા પ્લસ કે માઈનસ નો આવે. આયા જો ત્રીજા ચોથા ચરણની અંદર cos ધન થાય આયા cos છે એટલે ધન, બાકીના ઋણ. હવે 360 ની વાત કરીએ. આ 270 અહીંયા 360 આ 360 છે આ 270 છે આ 360 છે આ 360 નો નીચે લઈ આવો તો શું થાય? ઘટાડો. અહીંયા 360 નીચે આવે 350 340 320 310 આમ ઘટતું થાય. તો આ 360 ને હું નીચે લઈ આવું तो घटाड़ो थाय 360 એટલે 2π ની અંદર આમ ઘટાડો થાતો થાય. કેટલો ઘટાડો થાય તો કે થીટા જેટલો. -θ 4 5 અને 6 2π ની વાત કરી. આ 2π છે ને નીચે એટલે ઘટાડો થાય तो केना माटेना सूत्र लखीए sin 2π - θ cos 2π - θ tan 2π - θ. કેટલામો ચરણ છે? ચોથું. ઓલેસ્ટીસી ના નિયમ પ્રમાણે ચોથા ચરણમાં કોણ આવે? c એટલે cos તો cos વિધેય કેવું થાય? ધન એટલે અહીં આવશે પ્લસ. બાકીના કેવા થાય? ઋણ. तो बाकी ना छे ई ऋण थाय એટલે અહીંયા માઈનસ હવે જોનો છેદમાં 2 છે તો કે નહીં 2π છે π ના છેદમાં 2 નથી π ના છેદમાં 2 હોય તો જ વિધેય ફેરવાનું 2π કે નકરા π કે 5π 4π તો વિધેય ફરશે નહીં sin ના sin cos ના cos અને tan ના tan રેડી તો આના 6 સૂત્ર પૂરા થઈ ગયા બીજા ચરણના ત્રીજા ચરણના અને ચોથા ચરણના પૂરા હવે બાકી રહ્યું પહેલું ચરણ એમાં 4 5 ને 6 આ ત્રણ ક્રમ બાકી છે હવે જોઈએ આ 300 છે એક રાઉન્ડ પૂરો કરી લીધો 0 90 180 270 360 એક રાઉન્ડ પૂરો થઈ ગયો ફરી પાછો તમે ચક્કર લગાવવાનું ચાલુ કરો એટલે અહીંયા અહીંથી શરૂઆત કરી આમ રાઉન્ડ ફરીને અહીંયા આવશો એટલે 360 હવે આપણે આગળનું ચક્કર મારીએ આગળનું ચક્કર 360 માં 360 આગળ જાહે 370 400 410 400 આગળ આગળ જાતું આ 360 છે એક રાઉન્ડ પૂરો થાય 0 90 180 270 ને 360 હવે 360 ને આગળ જવા દો તો આગળ જતા 370 થાય 380 થાય 390 થાય તો 360 માં કેટલો વધારો થાય તો કે થીટા જેટલો 360 એટલે કોણ તો કે 2π કેટલો વધારો થીટા જેટલો ફરી પાછો એક રાઉન્ડ પૂરા કરી લાવો એટલે ફરી પાછા આતાની અંદર આવ્યો મૂળ જગ્યાએ તમે ચક્કર ફરો ગોળ આમ ફરી ફરી પાછા આવો એક રાઉન્ડ પૂરો થાય એટલે તમે મૂળ જગ્યાએ આવી જાવ એમાં રાઉન્ડ ફરીને આવે મૂળ જગ્યા એટલે 360 આગળ જાય તો 370 ઈ તો ક્યાં આવે પહેલા ચરણમાં એટલે મેં જગ્યા લખી હતી 2π + થીટા માટે 2π + થીટા માટે સૂત્ર લખીએ तो sin 2π + थीटा cos 2π + थीटा અને tan 2π + थीटा क्या चरणમાં લખો तो के पहला चरणમાં क्या चरणમાં લખો पहला चरणમાં કોણ છે all એટલે બધા બધા એટલે દરેક બધે દરેક प्लस લખવાની જરૂર છે નહીં છેદમાં 2 નથી જો 2π છે છેદમાં 2 નથી π છે છેદમાં 2 નથી અહીંયા π છે છેદમાં 2 નથી 2 ન હોય તો વિધેય નું જ રહે sin ના sin cos ના cos અને tan ના tan તો અહીંયા એક રાઉન્ડ આખો આપણો પૂરો થયો કેટલા સૂત્ર થયા પ્રથમ ચરણના 6 બીજા ચરણના 6 ત્રીજા ચરણના 6 અને ચોથા ચરણના 6 6 4 24 24 સૂત્ર કહેવાય છે આ જે એકમ વર્તુળ છે એના 24 સૂત્ર છે 24 એ 24 સૂત્રની થિયરી પણ આવતી હવે આગળ બોર્ડમાં નીકળી ગઈ છે આ 24 સૂત્ર છે તમને ફિઝિક્સના દાખલા ગણવામાં ખાસ ઉપયોગી થશે એટલે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ દરેક મિત્રોએ આ શીખવા જેવું છે ફરીથી એક વખત વાત કરી દઈએ તો કે આપણે એકમ વર્તુળ લીધું એકમ વર્તુળ એટલે કોણ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને તેની ત્રિજ્યા એકમ વર્તુળ એક એકમ હોય તેની ત્રિજ્યા એક એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે વર્તુળનો પરિઘ તો કે વર્તુળનો પરિઘ કેટલો થાય 2πr હવે ત્રિજ્યા એક એકમ છે એટલે આપણે મૂક્યા આની જગ્યાએ 1 એટલે એનો પરિઘ થાય 2π અહીંયા જે વર્તુળ છે એનો પરિઘ થાય 2π હવે આપણે પહેલા નામ લખતા 0 90 180 270 360 90 ને કહેવાય π / 2 180 ને કહેવાય π 270 ને કહેવાય 3π/2 અને 360 ને કહેવાય 2π હવે ચરણની અંદર આને પ્રથમ ચરણ અને બીજું ચરણ અને ત્રીજું ચરણ અને ચોથું ચરણ અને પહેલા ચરણમાં ઓલેસ્ટીસીનો નિયમ પહેલું ચરણમાં ઓર બીજા ચરણમાં એસ ત્રીજા ચરણમાં ટી અને ચોથા ચરણની અંદર સી અહીં આપણે 3π/2 + થીટા એટલો વધારો થાય અને અહીંયા 2π - થીટા આગળ તો કે આ 90 છે આ 90 90 ને નીચે આમ લઈ આવો એટલે ઘટાડો થાય કેટલો ઘટાડો થાય તો કે થીટા જેટલો એટલે લખું π/2 - થીટા આ 90 છે આ 90 ને હું આ બાજુ લાવું તો 90 માં વધારો થાય એટલે આપણે લખ્યું π/2 + થીટા હવે આ 180 આ 180 ને ઉપર લઈ જાઓ तो ઘટાડો થાય એટલે લખું પાઈ માઈનસ થીટા આ જે 180 છે એને નીચે લઈ આવો તો વધારો થાય એટલે આપણે લખું પાઈ પ્લસ થીટા અહીંયા આ 270 આ 270 છે આ 270 ને હું આમ નીચે આગળ લઈ આવું તો ઘટાડો થાય એટલે 3π/2 માઈનસ થીટા એવી રીતે આ 270 છે એનો આમ લઈ જાવ તો વધારો થાય એટલે 3π/2 પ્લસ થીટા એવું જ આવ્યું આ 2π છે એને હું નીચે લઈ આવું એટલે ઘટાડો થાય પાઈ માઈનસ થીટા એવું જ ના 2π છે એટલે ઉપર લઈ જાવ તો વધારો થાય 2π પ્લસ થીટા હવે અહીંયા કિંમત મૂકી π/2 માઈનસ થીટા આ એક સૂત્રનું અને એક સૂત્રનું 2π પ્લસ થીટા એવું જ અહીંયા π/2 પ્લસ થીટા એનું સૂત્ર અને પાઈ માઈનસ થીટા એનું સૂત્ર ક્લિયર આવશે બીજા ચરણમાં આ બે બીજા ચરણમાં આ બે પ્રથમ ચરણમાં પાઈ પ્લસ થીટા અને 3π/2 માઈનસ થીટા એ બે આવશે ત્રીજામાં પાઈ પ્લસ થીટા અને 1 થી 3 4 5 6 એવું જ અહીં 3π/2 પ્લસ થીટા અને 2π માઈનસ થીટા એ આવશે ચોથા ચરણમાં તો આનો મિત્રો એક વખત અભ્યાસ કરી લો હવે આગળ અહીંયા ત્રીજી અહીંયા એકમ છે એટલે અહીંયા યામ થાય x અક્ષના યામ થાય અહીંયા યામ થાય 1 અને 0 તમે યામ નવમા ધોરણમાં મૂકતા શીખી ગયા છો આ x યામ અને y હવે અહીંયા ન્યા યામ થાય y અક્ષ પરનું બિંદુ છે એટલે એના યામ થાય 0 અને 1 એવી રીત નહીં આ બાજુ અહીંયા 0 હોય તો આ બાજુ -1 -2 -3 એટલે અહીંયા યામ થાય -1 0 આ x યામ અને y અહીંયા યામ થાય 0 અને -1 x યામ અને y કારણ કે આ બિંદુ y અક્ષ પર છે આ y ડેશ અને અહીંયા આપણે x ડેશ લખી ફરી પાછું કે 1 0 કેમ આવ્યો તો કે અહીંયા 0 છે આ 1 એકમ લંબાઈ છે અહીંયા 0 અને આ લંબાઈ છે 1 એકમ 1 મીટર અથવા 1 ફૂટ ગમે તે એટલા માટે 1 એકમ લંબાઈ લીધી એટલે અહીં આપણે જે મૂકીએ તો એના યામ થાય 1 0 આ y અક્ષ પરનો બિંદુ છે એના યામ થાય 0 ને 1 અહીંયા આના યામ થાય -1 0 કારણ કે 0 ને આ બાજુ આવીએ એટલે માઈનસ કિંમત એ રીતના નીચે પણ માઈનસ કિંમત હોય એટલે એના યામ થાય 0 હવે આના પરથી તમારે sin અને cos ની કિંમત કેમ મેળવવી એ શીખવાડું તો અહીં x અને y લખ્યું છે એ ચેકી ન્યા લખી નાખવાનું CS અહીંયા x અને y લખ્યું છે ન્યા લખી નાખીએ CS અહીંયા x અને y લખ્યું છે એની જગ્યાએ લખીએ CS અહીંયા x અને y લખ્યું એની જગ્યાએ લખીએ CS CS એટલે હું C મીન્સ cos S sin જો અહીંયા આપણી પાસે બે કિંમત મેળવી છે શરૂઆત અહીંથી કરીએ એટલે અહીંયા 0 હોય તો cos 0 cos 0 અહીંયા 0 શરૂઆત કરીએ 0 90 180 270 cos 0 તો અહીંયા જો c ની નીચે લખ્યું છે cos 0 ની કિંમત થાય 1 એ s એટલે sin 0 sin 0 ની કિંમત થાય 0 ઉપર જાવ અહીંયા લખ્યા 90 અહીંયા લખ્યું c ને s તો sin 90 એટલે π/2 તો s ની નીચે લખો 1 s ની નીચે 1 અને c ની નીચે 0 cos 90 ની કિંમત થાય 0 અહીંયા જો 180 π તો π માં cos ની કિંમત -1 c ની નીચે છે -1 s ની છે 0 તો કે cos π -1 sin π 0